એસપી પોડકાસ્ટ ડે 7 સિરીઝ ઓર આજ કે અમારે ગેસ્ટ. જી સર, આજે આપણો કયું મંડળ છે, ક્યાં આવેલું છે, કેટલા વર્ષથી આપણે આ મંડળ ચાલી રહ્યું છે અને આપણે કેટલા વર્ષથી ગણપતિની સ્થાપના કરી છે, આ વખતે કયું ડેકોરેશન રાખવામાં આવ્યું છે? આ શ્રી કેસરા સેવા ટ્રસ્ટ છે, એ મીરા ચાર રસ્તા અની રોડ પર આવેલું છે અને ગણેશજીની સ્થાપના છેલ્લા 34 વર્ષથી કરતા આવ્યા છે અને 2010થી અમે ઇકો ફ્રેન્ડલી પ્યોર માટીની ગણેશજીની પ્રતિમા બિહાડીએ છીએ અને આ વર્ષે અમે વિશ્વભરના 10 હજારના સ્વરૂપમાં ગણેશજીની સ્થાપના કરેલી છે. અને ભાવિ ભક્તો માટે જે દર્શનાર્થી આવે છે એ લોકો માટે લાઈવ દર્શનની કે વ્યવસ્થા કરી? અમે દર વર્ષે છેલ્લા 4 વર્ષથી એટલે અમે લાઈવ આરતીનું બી આયોજન કરેલું રાખેલું છે, એટલે અમારા કઈ બી ગણેશ યાગ હોય કે આરતી હોય, સત્યના ભગવાનની ભોગ બધા હોય, અમે લાઈવ દર્શાવીએ છીએ. હા, અમારે દર વર્ષે બધા જ ગેસ્ટ મહાનુભાવ આવતા જ હોય છે, સંત આવતા હોય છે, પોલીસ કમિશનર શ્રી ગઈકાલે જ આવીને ગયા છે અને બીજા પૂર્વ કાઉન્સિલર પૂર્વ મેયર શ્રીને બધા આવીને ગયા છે અને આજે મિતાલીબેન સાહેબી આવવાના છે. એમાં વડોદરા વાસીઓનો કોઈ તમારો સંદેશ આપવો હોય તો? ગણેશજીની સ્થાપના તો દર વર્ષે ભાવિ ભક્તો અને શ્રદ્ધાપૂર્વક જ કરતા હોય છે અને બને ત્યાં સુધી બધા ઇકો ફ્રેન્ડલી પર જઈ રહ્યા છે ધીરે ધીરે અને બધા જઈ જ રહ્યા છે. અને જે અમુક લોકોને એકચ્યુઅલી પીઓપી બી ચાલે, હવે કૃત્રિમ તળાવમાં કરીએ છીએ તો આપણને પીઓપી બી ચાલે એમાં, એટલે કોઈ એ નથી, બધાનું શ્રદ્ધાનો વિષય છે. આ વખતે જે શ્રીજીની પ્રતિમા વિસર્જિત ક્યાં કરવામાં આવશે? અમારે અહીંયા લિંક રોડ પર કૃત્રિમ તળાવ બનેલું છે, અમે ત્યાં વિસર્જન કરીએ છીએ. કોમ્પિટિશન એક વસ્તુ છે કે એક મંડળને સારું પ્રોત્સાહન મળે એ વસ્તુ માટે હોય છે, બાકી કોમ્પિટિશન ભગવાનમાં કદી હોતી નથી અને હોવી બી ના જોઈએ. આ એક વસ્તુ છે કે તમે ઇમ્પ્રુવ થાવ કોમ્પિટિશન, કે ભાઈ આનો નંબર આવશે, આપણો નંબર આવશે, થોડું આપણે એના માટે ગણેશજી સ્થાપના મંડપ માટે અને ભાવિ ભક્તોની વ્યવસ્થા માટે આપણે એક સારું કંઈક આયોજન કરી શકીએ. એક જાતનું આ કોમ્પિટિશન એક પ્રકારની એના માટે જ આયોજન હોય છે. હા, એકચ્યુઅલી બહુ લોકો બહુ મંડળો છે કે જેનો હમણાં એવી હમણાં હાલમાં એ પરિસ્થિતિ એવી છે કે જઈ પાણીના લીધે એ લોકો મંડપ સરખી રીતે બનાવી નથી શક્યા, એટલે પાણીને પૂર્ણ તો કુદરતી છે પણ એની અમે આપણે કરી બી નથી શકતા કશું. પણ બધા ગણેશ મંડળો ભક્તોએ બધા એમની આયોજન પૂર્વક બધું વ્યવસ્થિત જ કર્યું છે. તમે આટલા વર્ષથી મંડળમાં જે સેવા આપી રહ્યા છો એમાં તમારો કઈ એક્સપિરિયન્સ શેર કરો હોય તો? ગણેશજીની સ્થાપના એકચ્યુઅલી ભગવાનની સ્થાપના આપણે કરી રહ્યા છે એ એક હેતુ છે કે ભાઈ તમે આખું મંડળ આખું સોસાયટી આપણે મેલો કે તમે એરિયો કોઈ એક જાતની ઇન્યુટી બની રહે એના માટેની જરૂરિયાત છે. એટલે ગણેશજી સ્થાપના બી લોકમાન્ય તિલક સાહેબ એમને બી એના માટે જ કરી હતી કે બધા એક સંગઠિત રહે અને ભાઈચારાથી એકબીજા સાથે હળી મળીને રહે બધા.